નમસ્કાર દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10ની માર્ચ 2023માં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે આપણે પૂરી માહિતી મેળવીશું. તો વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ છે જનરલી જ્યારે આવે છે એના કરતાં દોસ્તો 10-12 દિવસ વહેલું જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. સાયન્સ રિઝલ્ટ જાહેર થયું છે પણ જનરલી જ્યારે જાહેર થાય છે એના કરતાં 10 દિવસ વહેલું જાહેર થઈ ગયું છે. એવી જ રીતે ધોરણ 10નું પણ રિઝલ્ટ વહેલું જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. રિઝલ્ટ ક્યારે તમે જોઈ શકશો, ક્યારે રિઝલ્ટ જાહેર થશે એના વિશે આપણે વિશેષ વાત કરીશું. પણ એ પહેલાં તો જે વિદ્યાર્થીઓને પોતાના મોબાઈલમાં રિઝલ્ટ જોતા નથી આવડતું એમના માટે ખાસ પહેલાં રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાશે એના વિશે વાત કરીએ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. અથવા તો દોસ્તો, રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. આ વેબસાઇટમાં દોસ્તો તમે રિઝલ્ટ પણ જોઈ શકશો અને રિઝલ્ટની તારીખ અંગેની કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમે મેળવી શકશો. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023નું એક લીલા રંગનું બોક્સ જોવા મળશે. એ બોક્સ ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10નું રિઝલ્ટ સીટ નંબર પરથી જોઈ શકો છો. ત્યાર પછી ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ જોવા માટેનું પણ એક બોક્સ આપ્યું છે. એ બોક્સ ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ માત્ર નામ સર્ચ કરીને જોઈ શકો છો. પણ દોસ્તો, નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો તમારે કોઈ વિદ્યાર્થીનું પૂરું નામ સર્ચ નથી કરવાનું, માત્ર એમની સરનેમ અટક તમારે ખાલી સર્ચ કરવાનું છે. બાય ચાન્સ માની લો કે કોઈ વિદ્યાર્થીની અટક પટેલ હોય તો તમારે પટેલ સર્ચ કરવાનું. પટેલ સર્ચ કરશો એટલે જેટલા પણ વિદ્યાર્થી પટેલ સરનેમના હશે એમનું આખું લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર આવી જશે. એની બાજુમાં ગો બટન હોય એના ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. તો સીટ નંબર વગર તમે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જો મુકાય તો આ બોક્સ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. પણ અત્યારે દોસ્તો આપણે વાત કરીએ સીટ નંબરથી, તો તમારે દોસ્તો ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને જોવા મળશે ધોરણ 10 રિઝલ્ટ. એની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10નું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. અહીંયા 3 લિંક એટલા માટે આપી છે કારણ કે ગુજરાત બોર્ડના રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે એક સાથે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય એટલે સર્વર ડાઉન થઈ જાય, વેબસાઇટ ઓપન ન થાય માટે અહીંયા તમને 3 લિંક આપી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ચેક કરતા રહેજો, રિઝલ્ટ તમારું સૌથી ફાસ્ટ ઓપન થઈ જશે. ત્યાર પછી ધોરણ 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની પણ 3 લિંક આપી છે. એના ઉપર ક્લિક કરીને કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર સરનેમ ઉપરથી, અટક ઉપરથી તમે રિઝલ્ટ સીટ નંબર વગર પણ જોઈ શકો છો. તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10નું રિઝલ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી અથવા તો ગૂગલ ઉપર www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ તમે જોઈ શકો છો. હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે. દોસ્તો, એવી પૂરેપૂરી સંભાવના છે કે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મે મહિનાના બીજા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં અથવા તો ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ જશે. તો દોસ્તો, રિઝલ્ટની તારીખ અંગેની અથવા તો રિઝલ્ટ સાથે સંબંધિત કોઈ પણ અપડેટ મેળવવા માટે તમારે ગૂગલ ઉપર www.mygkguru.in આ વેબસાઇટને તમે સર્ચ કરતા રહેજો. જે પણ અપડેટ આવશે અહીં તમને મળી જશે, કૌંસમાં લખેલી તમને જોવા મળી જશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા એવા પર્સન્ટેજ સાથે પાસ થાવ એવી શુભેચ્છા સાથે આ વિડીયોની આપણે પૂરો કરીએ. બાકી કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.